બ્રેક બાદ આગળ વાત કરીએ તો દાહોદના પાટાડુંગરી ખાતે વિધિ વિધાન સાથે જળશક્તિનું થયું પૂજન. ઉપાધ્યક્ષ શ્રીમતી ભાવનાબેન દવે અને સંસદ શ્રી જસવંતસિંહ બાબુની વિશેષ ઉપસ્થિતિમાં પાંચવાડા ગામમાં સફાઈ અભિયાન હાથ ધરાયું. ડેમ સાઇટ ખાતે મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરાયું હતું. દાહોદ નજીક ગરબડા તાલુકામાં આવેલા પાટાડુંગરી ડેમ ખાતે આજે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યોજવામાં આવેલા નમામિ દેવી નર્મદે કાર્યક્રમમાં ઉપસ્થિત જનશક્તિએ નર્મદા ડેમ 138 મીટરે સંપૂર્ણ ભરાવાના ઐતિહાસિક અવસરને વધાવી લીધો હતો. ગુજરાતની સુખ અને સમૃદ્ધિના દ્વાર ખોલનારી માં નર્મદાએ વરસાવેલી કૃપા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા જળપૂજન નદીપૂજનની વિધિ આસ્થાભેર કરવામાં આવી હતી. દાહોદ જિલ્લામાં 3 નગરપાલિકા સહિત કુલ 23 સ્થળોએ આ કાર્યક્રમ યોજાયો હતો. આ વેળાએ ઉપસ્થિત વિશ્વવિદ્યાલયમાં ગ્રંથ નિર્માણ એકમના ઉપાધ્યક્ષ શ્રીમતી ભાવનાબેન દવેએ કાર્યક્રમ પૂર્વ મહાનુભાવોએ પાંચવાડા ગામે સફાઈ અભિયાનમાં ભાગ લીધો હતો અને બાદમાં ડેમ સાઇટ ઉપર જઈ જળ પૂજન વિધિ કરી હતી. વિધિ બાદ શ્રીફળ અને ચુંદડી અર્પણ કરવામાં આવી હતી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 69મા જન્મદિનને ઉપલક્ષમાં 59 તિરંગા બલૂનને હવામાં ઉડાડવામાં આવ્યા હતા. મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. જળશક્તિના પૂજન નિમિત્તે મેઘલાડુનું પ્રસાદ રૂપે વિતરણ કરવામાં આવ્યું હતું. નયિમ મુંડા, ZS TV, દાહોદ. આજે નર્મદા નીરના પૂજનનો જે સમગ્ર ગુજરાતની અંદર કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, એ કાર્યક્રમ અહીંયા પાટાડુંગરીમાં સંપન્ન કર્યો. આજનો દિવસ વિશેષ મહત્વનો છે એટલા માટે કે વર્ષોથી ગુજરાતની જનતા રાહ જોઈ રહી હતી કે ક્યારે નર્મદા ડેમનું કામ સંપૂર્ણ થાય. અને આજે આપણે જાણીએ છીએ 138 મીટરથી પણ વધારે ઊંચાઈએ નર્મદા વહી રહી છે, ઓવરફ્લો થઈ રહી છે અને આજે છેક કચ્છ સુધી. આપ જાણીએ છીએ કે આ દાહોદ જિલ્લો પણ અતિ વરસાદ હતો છતાં પણ પછાત હતો. આજે આદિવાસી ક્ષેત્રને પણ ખૂબ સારો ફાયદો થયો છે અને આજે માનનીય મોદીજી આપણા દેશના પ્રધાનમંત્રી, ગુજરાતના સુપુત્ર, એમનો જન્મદિવસ છે 69મો અને આજે સરદાર સરોવર કેવડિયા તેઓ ગયા છે મા નર્મદાના પૂજન કરવા માટે. મહત્વની વાત તો એ છે કે દેશના વડાપ્રધાનને આમ તો સામાન્ય રીતે એમના માતાજીના દર્શન કરવા હંમેશા જન્મદિવસે આવે છે અને આજે એમણે સૌથી પહેલા આ દેશની મા નર્મદાના દર્શન કર્યા અને હવે પછી એમના માતા હીરાબાના દર્શન કરશે. આ દેશની, ગુજરાતની જનતા તો અહોભાગ્યશાળી છે જ કે મુખ્યત્વે મંત્રી તરીકે પણ માનનીય મોદીજી મળ્યા અને પ્રધાનમંત્રી તરીકે પણ દેશને મળ્યા છે. આજે એક ગૌરવથી કહી શકીએ છીએ કે અમે ભારત દેશના નાગરિક છીએ, કારણ કે 70 વર્ષથી જે 370ની કલમનો જે પ્રશ્ન હતો આ પ્રશ્ન માનનીય મોદીજીએ સોલ્વ કર્યો છે. અને કાશ્મીરની પ્રજાને આપણે જાણીએ છીએ કે કાશ્મીરમાં કોઈ એક જાતિ ધર્મના લોકો નથી રહેતા, ત્યાં ગુર્જર, બકરવાલ, આદિવાસીઓ બધા જ લોકો રહે છે. લેહની અંદર, જમ્મુની અંદર, ખીણ વિસ્તારની અંદર તો આ બધા જ લોકો ખૂબ ખુશ થયા છે. અત્યાર સુધી માત્ર રાજનીતિ ચાલતી હતી, હવે આ દેશની પ્રજાની વિકાસ નીતિ ચાલી રહી છે. અને એ જ રીતે એક મહિલા છું ત્યારે મારે ચોક્કસ યાદ કરવું પડશે કે દેશની મહિલા ગમે તે જ્ઞાતિ જાતિ ધર્મની હોય કે સંપ્રદાયની હોય પણ બંધારણમાં મહિલાઓને એમના અધિકારો મળેલા છે.
એને ન્યાય મળવો જોઈએ, એનું શોષણ ના થવું જોઈએ. અને આપણે જાણીએ છીએ કે પહેલા આ બંધારણની અંદર હિન્દુ લગ્ન એક્ટ વગેરે ઘણા બધા એવા એક્ટો આવેલા છે, સતી પ્રથા વિરોધ, બાળ પ્રથા વિરોધ. તો એ જ રીતે મુસ્લિમોની અંદર મહિલાઓને 3 તલાક જે આપવામાં આવતા અને 72 જિંદગી હતી મહિલાઓની, એમાંથી એમને મુક્તિ અપાવી છે. એ માટે પણ એક મહિલા તરીકે હું આજે મોદીજીનો આભાર માનું છું. બાકી તો વિકાસના કામો આપ જોઈ રહ્યા છો. એક વિશ્વ પુરુષ તરીકે આજે માનનીય નરેન્દ્રભાઈ વિશ્વ ફલક પર છવાયેલા છે. આજના જન્મદિવસે એમને દીર્ઘાયુષ, તંદુરસ્તી એવા ખૂબ ખૂબ આશીર્વાદ, અને ઈશ્વર એમને દેશની સેવા કરવા માટે